જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. શિબિર જાય છે ને પારાયણ પૂરી થાય છે ને જાગૃતિ સરસ રહે, સામાયિક સરસ થઈ, પછી ઉતરતું જાય. પાવર કેમ ઉતરતો જાય? ઘણો નિશ્ચય કર્યો હોય છે કે આમ જ રહેવું છે, તે જે પેલું મન બતાડે ને, પછી આ મજા આવી ગઈ, આજે તો બે ચાર વધારે કહીશું, એમાં તન્મય આકાર થવાય. મન બતાડે એમાં જેટલો તન્મય આકાર થયો ને એટલો પાવર તૂટ્યો. પછી વાણીમાં તન્મય આકાર. હું તને દર વખતે કહું છું, તમે સમજતા જ નથી ને, તમે માનતા જ નથી ને, તમારી રીતે જ બધું કરો છો. સમજવું ના જોઈએ માણસને કેટલી વાર કહેવાનું હોય, જાણે તમે માણસ નથી એટલે તમારે ઘણી વાર કહેવું પડે. અરે શુદ્ધાત્મા જોવાને ચૂક્યા, કરતા થયા ને કરતા જોયો ને સમજતા નથી એટલે અણસમજણવાળો જોયો, એટલે તરત બીજું આવરણ ચડ્યું, એટલે જાગૃતિ પર આવરણ આવતું જાય. હું જલ્દી ગયો, મેં ઝફાટાબંધ પતાવી નાખ્યું, એટલે મેં કર્યું. દેહની ક્રિયા તો કે હું કરું છું, મનની ક્રિયા તો કે હું કરું છું, વાણીની એ છે. હવે એ ડિસ્ચાર્જ અહંકાર તન્મયાકાર થાય છે. સાથી તન્મયાકાર તો કંઈક ચાર્જમાં હતું કે હું તો બસ મારો સ્વભાવ જરાક જલ્દી પતાવી દેવાનો, હું તો ચોખ્ખું કહી દઉં, મોટા મોટ કહી દઉં, હું કોઈની શરમ ના રાખું. આપણે ભાવતો હોય તો ખવાય, એમાં શું ખોટું છે? ગયા ભાવમાં અહંકારે ભાવ કરેલા, અહંકારે, અને એ અહંકાર ત્યાં તન્મયાકાર થઈને ભોગવે છે. આજે બિલીફ બદલાય કે હું શુદ્ધ આત્મા છું. હવે જાગૃતિ રહેવી જોઈએ. અહીંયા અહીં ચુકાય છે આપણે, એટલે બધી મેં ધીમે 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 ઉતરતી જાય જાગૃતિ. પછી એ તન્મય આકાર એટલે અજાગૃતિ કહેવાય છે. અને વિરોધ બતાવડો કે ભાઈ જે મળ્યું છે ખાઈ લેવાનું, વ્યવસ્થિત છે, શું કામ તું બીજાની ભૂલો કાઢે છે? એ તમે વિરોધ બતાડ્યો ફાઇલ વન સાથે, હું જલ્દી એ બોલશે. મન ડિસ્ચાર્જ અહંકાર એ બધું પ્રકૃતિનો ભાગ બોલશે કે મેં આમ કરી નાખ્યું, કેમ સમજતા નથી? તરત આપણે કહેવાનું, તું મોટો સમજણનો કોથળો, કેમ મન બીજાને દુઃખ આપે છે, પ્રતિક્રમણ કર. એટલે એ જાગૃતિ રહે તો મનથી, વાણીથી, દેહથી જુદો રહ્યો અથવા તો વિરોધ બતાડ્યો તો જાગૃતિની ધાર વધતી જશે, અને તો જાગૃતિનું હથિયાર બુઠ્ઠું થતું જાય. અહીં ભૂલ થાય છે. દરેક કાર્ય છૂટું પાડી દીધું છે. આહારી આહાર કરે છે, વિહારી વિહાર કરે છે, નિહારી નિહાર કરે છે. એમાં પૂરણ ગલનનો માલિક આપણે થવાનું એ નથી ને, છીએ નહીં. પણ એ ટચ પોઈન્ટ છૂટી પડી ગયું પછી પછી ભલે ને પૂતળું ફર્યા કરે ને પોતે જાણ્યા કરે, એ કરનારો અને જાણનારો કાયમ જુદા જ છે. એમાં સરસ દાદાની વાત આવી હતી ને, આપણે કરનારો અને બંધાનારો કે મુક્ત થનારો, એ બંધાનારો કે મુક્ત થનારો એ જુદો છે અને કરનારો જુદો છે. એ કરનારો આ બોલનારો, ચાલનારો, વિચારનારો, જોનારો, સાંભળનારો, જલ્દી કરનારો, આળસ કરનારો, બધોય ભાગ પ્રકૃતિનો જામી ગયેલો માલ. અને હું આ કરું છું એ બંધાનારો થયો, અને આ દીપક જુદો અને હું જુદો એ છૂટનારો થયો. પોતે જુદો છે અને આ પ્રકૃતિ કરનારો જુદો છે. એ વિચાર ખરાબમાં ખરાબ ખરાબ આવે ત્યારે તો છૂટો પડી જાય છે. બહુ ખરાબ વિચાર આવે પાછું તોય ભૂલ ક્યાં, મને બહુ ખરાબ વિચારે છે, કેમ બંધ નથી થતા? અરે એ બંધ નહીં થાય, એ વિચાર બંધ નહીં થાય. એને જાણવાનો કહો, તમે આવ્યા છો, તમારી વાતમાં મારી સહી નથી. હવે મોટી ગાંઠ હશે તો લાખ વખત વિચાર આવશે, છોટી ગાંઠ હશે તો હજાર વખત આવશે. આવશે તો ખરો, વિષયનોય આવશે, માનનોય આવશે, લોભનોય, જેવી ગાંઠ છે એવો માલ નીકળશે. તે હું નથી, એ પુરુષાર્થ આપણો છે. ભૂલ ક્યાં થાય છે? આખ કરનારાને બદલવા જઈએ છીએ, અટકાવવા જઈએ છીએ,
બંધ કરવા જઈએ છીએ અને એ ભૂલથી પેલું બંધ થતું નથી ને આપણને ભોગવટારે છે કે કેમ હજુ સુધરતું નથી. નહીં સુધરે એને જુદું જોતા શીખો કે બહુ પ્રકૃતિનો ભરેલો માલ નીકળે છે. ડખોય કરનારો ડખોય કરી નાખશે. આપણે કે આવા ડખા કરાતા છે શોભે આપણને, તો નક્કી પ્રતિકરણ કર. હવે નથી નક્કી નથી ડખો કરો નક્કી કર. ભજીયા આવ્યા હતા છૂટવા માટે ને આપણે કે ભજીયા વગર મજા આવી, હા ફરી કહીશું એટલે પહેલાં છૂટવાને બદલે ડખો કહેવાયા. અને ના ગમતા મહેમાન આવ્યો હોય ને તોય થાય આમાં ક્યારે ટળશે. અરે એ સંયોગ છે, વિયોગ થવા માટે તો આવ્યો છે, એ કાળ પાકશે એટલે વિયોગ થશે. તમે બોલ્યા એટલે ગુનો કહેવાય. આપણે કહેવાય તમે કેમ બોલ્યા, ઊંધું પ્રતિક્રમણ કરો. ઊંધું બોલેલું નીકળશે ખરું, ક્યારે ટળશે? મન વાણી દેહ અવસ્થા માત્ર વ્યવસ્થિત ને આવે છે. જેવા કોઝિસ વખતે અવસ્થિત થયેલા તે ઇફેક્ટમાં દેખાડશે. આજે આપણે નથી. માનની અસર ઊભી થાય, મીઠું લાગે, અપમાન કડવું લાગે, એ ઊભું થાય તો એ કહેવાનો માર ખાશો, ગાળ માનના લડવા ખાશો તો અપમાનો કે ખુશ સારું થયો, આ માનની ગાંઠ તૂટી ખુશ થાવ, ઉપકારી માનો, ઉપકારી માનો. આ પરિણામ છે બધાએ વિચાર વાણી વર્તન પાછલા કશાએ ઊભા થયેલા ડિસ્ચાર્જ કશાએ પરિણામ સ્વરૂપે છે. પરિણામને જુદા રાખવા એ જાગૃતિ કહેવાય છે. પરિણામને ફેરફાર કરવા એ અજ્ઞાન દશામાં એ જ ધંધો માંડેલો ને. ક્રમિક માર્ગમાં આ જ રિવાજને જલ્દી બંધ કરો કહે છે. એમ પડતા દડો એક છૂટી ગયો, હવે એ ટપ્પા પડ્યા કરશે. અડવા નહીં, છેટાડીને જાઓ કે આ ત્રીજી વખત ઊંચે ગયો, પાછો નીચે આવ્યો, ચોથી વખત ગયો નીચે આવ્યો, પાંચમી વખત. જુઓ પરિણામને જોવું એ નામ જ્ઞાન છે. પરિણામમાં ડખો એને થાય ને કે આવું ના થાય તો સારું, જલ્દી કરું તો સારું, કેમ બંધ નતા તું, એ ડખો. એટલે અહીંયા જાગૃતિ રાખવાની છે. આ છૂટાપણા જાગૃતિ અહીંયા છે તો પછી ગમે તેવા ખરાબ પરિણામ આવે. ખરાબ ને સારા તે બુદ્ધિનો ડખો છે. પરિણામ એટલે પરિણામ, એ ખરાબ અને સારું, એ ખરાબ છે એવું કહે છે બુદ્ધિ, સારું છે કહે છે બુદ્ધિ, તો એ તું જુદોનું જ પરિણામ છે. જાગૃતિ આજે મને મારા જ્ઞાન પ્રકાશમાં દેખાય છે, ભગવાનનું સ્વરૂપના પ્રકાશમાં મને દેખાય છે, એ મારું સ્વરૂપ છે. જે થઈ રહ્યું છે એ નહીં છે ને દેખી રહ્યું છે એ જ્ઞાતા, એ મારું સ્વરૂપ છે. આ જો આ વિચારવાણી વર્તન ઉપર તન્મયાકાર ના થાય તો એ જાગૃતિ ધાર ધાર થતી જાય. પછી અનુભવ ના ઉસવતા જાય. પછી અનુભવ એટલે છૂટો પડી ગયો. પછી તેલને પાણી પછી એકાકાર કરે ને તો આ પ્રતીતિવાળાને જો અજાગૃતિથી એકતા ભાસે છે, અનુભવવાળાને એકતા વર્તે જ નહીં, છૂટો જ પડી ગયો હોય. એ આપણે લાવવું છે. આ તપ કરીને અનુભવમાં પહોંચી જાઓ. આ દરેક પરિસ્થિતિમાં આપણને તારું સ્વરૂપ જુદો, મારું સ્વરૂપ જુદો, કરનારો જુદો, જાણનારો જુદો. કરનારો સંજોગાધીન છે. કેટલા બધા સંજોગ મળશે ત્યારે કાર્ય થશે. જાણનારામાં જ્ઞાન પ્રકાશ, એને સંજોગની જરૂર નથી. ઘેડ બેસી જાય ને પછી એ રહ્યા જ કરે કે બહુ તમારું કામ તમે પતાવો. પછી કરનારો ઉદગલ ઉદગલનું કામ કર્યા કરશે, જાણનારો ચેતન ચેતનનું કામ, છૂટું પડી જાય. એ આપણો વિજ્ઞાન છે. દિનેશ ભુવા, ATPL. જય શ્રી જયંત પૂજ્યશ્રી. આ નિર્દોષ દર્શનથી નિર્દોષમાં પેજ 50 ઉપર દાદાશ્રી લખે છે કે આ જ્ઞાન મળ્યા પછી બધાને બે તો થાય જ, પહેલામાં પણ બે હોય છે, જેને જ્ઞાન ન મળ્યું હોય તેનેય બે હોય છે, અને આ પણ બે હોય છે. તો આમાં દાદાજી શું કહેવા માંગે? એ ટીવી જોતો હોય અને ખાતો હોય, અથવા તો માળા ફેરવતો હોય અને પૈસાય ગણતો હોય, બે કરતા જ હોય બે કામ. કંઈક ડિસ્ચાર્જ છે એની મેળે થઈ રહ્યો હોય છે અને પોતે ક્યાંક વર્તે છે ને બીજું છે. એટલે દરેકને બે હોય જ. આપણે એ જ કહીએ ને કરનારો અને જાણનારો બે જુદા જ છે. પણ એ કરનારો
એ ડિસ્ચાર્જ છે એટલે એમાં કાંઈ આપણે કરવાનું હોતું નથી, અને જાણનારો પોતે કોણ છે ખબર નથી એને, એટલે એ કરનારામાં એકાકાર વર્ત્યા કરે છે. અથવા તો પછી કરનારો ડિસ્ચાર્જ ના ગમતું નીકળે ને તો ગમતામાં વૃત્તિ જતી રહે, એટલે પોતે શેમાં વર્તે છે બીજો ભાગ છે, અને કરનારો કરે છે ને એક ભાગ છે, બે જુદા છે. એટલે આપણે જાણનાર તરીકે રહેવાનું, મનુષ્ય માત્રને આપણે આમાં રહેવાનું. પાંચ આજ્ઞા આપણને એ જાણનારાએ પાળવાની છે. એ જે બંધાનારો હતો એને પાંચ આજ્ઞા છે કે ભાઈ તું આજ્ઞામાં રહીશ તો તું છૂટો ને છૂટો મુક્ત થઈ જઈશ. કરનારો તો એને આજ્ઞા નથી પાડવાની, પ્રકૃતિ આજ્ઞા નથી પાડવાની, પુરુષે આજ્ઞા પાડવાની છે. એ આજ્ઞા આવી છે ને એના આધારે જુદું રહી શકે. ફાઇલ કીધી એટલે તમે છૂટા પડી ગયા, વ્યવસ્થિતને તાબે કહ્યું એટલે તમે છૂટા પડી ગયા. બધું રિલેટિવનું છે, મારું સ્વરૂપ નથી, થઈ ગયા છૂટા. જય સચિદાન. અમિતા જય સચિદાનંદ પુરીશ્રી. ગઈકાલે પોઝિટિવને એપ્રિશિએટ કરવાની સામાયિક કરાવી હતી ને, એમાં જોયું કે પોઝિટિવ દેખાય પણ પછી એ જ વ્યક્તિ બીજાની સાથે એનાથી ઓપોઝિટ વર્તન કરે ને એટલે પેલું નેગેટિવ આવે. એટલે પોઝિટિવ દેખાય ખરું પણ એને એપ્રિશિએટ ના કરે. એકચ્યુઅલી તો ઘણું બધું પોઝિટિવ હોય છે એમનામાં, પણ એને ટકવા ના દે અને નેગેટિવ ટેક ઓવર કરી લે. પણ ત્યારે પ્રજ્ઞા બતાડે કે દરેકની સાથે હિસાબ જુદો જુદો હોય એટલે એ એક્સેપ્ટ થાય પણ એપ્રિશિએશન સુધી ના પહોંચે. એટલે આજે હમણાં તમે વાત કરીને કે તન્માયાકાર થઈ જાય નેગેટિવમાં, તો એ કરનારો જાણનારો જુદો જોવાનો કે તમે શુદ્ધાત્મા જુદા, પ્રકૃતિના જ્ઞાતા દ્રષ્ટા છો, પ્રકૃતિ કરનારી છે, એ જેવા હિસાબે નીકળે. પણ એ અમુક ટાઈમે જ એવું જુદું કરી શકાય પણ ઓલવેઝ ન રહે. અને પછી શું થાય કે દરેક વ્યક્તિ સાથે એવું નથી થતું. પછી કોઈ વ્યક્તિનું ફાઇલ હોય ને એમાં વધારે નેગેટિવ થઈ જાય. હા, કોઈને એક જ વાર મળ્યા હોય અને એનું કંઈક પોઝિટિવ હોય ને તો એ ફરી ગમે ત્યારે મળે ને તો એનું પેલું એપ્રિશિએશન જ થયા કરે, ઇવન મનમાં બી થયા કરે. પણ અમુક જગ્યાએ તો કોઈ પણ રીતે એપ્રિશિએશન સુધી તો પહોંચવા જ ન દે. હવે એપ્રિશિએશન તમારે કરવાનું નથી, ફાઇલ વનને પણ તું સમજ. આપણે ઊંધું જોઈને શું કાંદા કાઢશો? એ પર દ્વેષ થશે તમને. શુદ્ધાત્માને ભરેલો માલ સારો નીકળે ને ખરાબ નીકળે. આ તો સારી વસ્તુને એટલે માટે એપ્રિશિએટ કરવાની કે પેલી ખરાબનું પછી દોષિત જોવાનું છૂટે, એટલા પૂરતું જ, ભાગાકાર કરવા પૂરતું જ. બાકી શુદ્ધાત્મા જુઓ ને, ભરેલો માલ ખાલી થાય છે. એ કોની સાથે કેવો વ્યવહાર છે એવો હિસાબ પૂરો થાય છે. જેમ એક વ્યક્તિ હોય ને, આપણે એને 10,000 આપ્યા હોય તો એ આપણને 10,000 આપે, બાજુવાળી વ્યક્તિ એને 10,000 લીધા હોય તો એ 10,000 એને આપવા પડશે. તો બે જણાનો વ્યવહાર કેવો હોય? તો કે આપણી પાસેથી આપણે પાસે આપે, એની પાસે લે ને આપણને આપે. કે તમે આવું કેમ કરો છો? તો બોલો, ઘરમાં ત્રણ વ્યક્તિ હોય ને તો એક વ્યક્તિનો વ્યવહાર પહેલાં સાથે દ્વેષ જ કરતો હોય ને આપણી સાથે રાગ કરતો હોય. કેમ? તો કે આપણે પેલું પૈસા આપ્યા છે તો પાછા આવે છે, અને પૈસા લીધા છે તો એને આપવા પડે છે. તો કે હા, સરખો કેમ ન્યાય નથી કરતો? અરે, ન્યાય નહીં હોય, હિસાબ પૂરા થાય છે. તો આ પેલો ત્રીજો ચોથો વ્યક્તિ જોતો હોય ને, જો આ બિચારા આને દુઃખ જ આપે છે, આને હેલ્પ જ કરે છે, આ માણસ બહુ નઠારો છે, અલા એવું ના સમજાય, હિસાબ પૂરા કરે છે. એવું આપણને ખબર નથી ગયા ભાવમાં એણે કેટલા લીધેલા અને કેટલા આપવાના છે. તો આ બધું અપાઈ લેવાય રૂપિયામાં હોય છે, રાગદ્વેષમાં હોય છે. એટલે આમાં શું, ધીમે ધીમે હજુ હવે તમારે શું સમજો કે આવું પરિણામ ઊભું થાય છે, એપ્રિશિએશન થતું નથી, હજુ નેગેટિવ દેખાય, માટે હજુ આપણા સમજણમાં કચાશ છે. એટલે થોડું વધારે વિગત જાઓ કે નિર્દોષ દ્રષ્ટિ વધારે ગોઠવો, પાંચ આજ્ઞા વધારે ગોઠવો, ડબલ એ ડબલ બી વધારે ગોઠવો, નિર્દોષના પુરા વધારે ગોઠવો, કે હજુ તને વાંકું કેમ દેખાય છે, માટે એ કરતા કેમ જુએ છે, કેવી રીતે નિર્દોષ છે જુઓ, નિર્દોષ દર્શનથી નિર્દોષ વ્યવસ્થિત ફાઇલ બધા ડિટેલ અન્ડરસ્ટેન્ડિંગ ગોઠવીને પછી એ શુદ્ધાત્મા અને ભરેલો માલ એવું કાયમ દેખાયા કરે, ભરેલા ઉપર રાગ દ્વેષ વગરની નિર્દોષ દ્રષ્ટિ રહ્યા કરે, એ સુધી આપણે જવાનું. એટલે આપણા પરિણામને આધારે કચાશો ઓળખાશે ને કચાશોને કાઢશું તેમ તેમ જ્ઞાન મજબૂત થશે. ઓકે, એટલે સામાયિકમાં આવું ગોઠવવા ટ્રાય કરીને તો પેલું ટેક ઓવર જ કરે કે ના, પણ એ તો આમ જ છે એમ, એટલે પેલું નેગેટિવવાળું પહેલાં જ એને પોઝિટિવની ઉપર ટેક ઓવર જ કરાવી દે. હા, એ તો આપણે સમજવાનું કહો, હજુ આ ચીકણો માલ વધારે છે નેગેટિવિટી, એટલે હવે એને પડતોડવાનું કે તારી વાત બરાબર છે પણ અમારી દ્રષ્ટિએ તો નિર્દોષ છે અને ઉપકારી છે,
એટલે ઉપકારી શબ્દ બોલવાનો ને તો પેલું મય દ્વેષ ઓગળી જાય. ઓકે, જય સચિદાનંદ. વિશાલ, મેલબોર્ન. પૂજ્યશ્રી, જય સચ્ચિદાનંદ. હા, કોટી કોટી વંદન. મારો પ્રશ્ન છે માન અને અપમાન માટે. કોઈ માન આપે, એપ્રિશિએટ કરે જોબમાં અને લાઈફમાં તો તરત જાગૃતિ આવી જાય, બટ કોઈ અપમાન કરે તો જાગૃતિ ના આવે અને નેગેટિવ થોટ્સ આવે અને એમની સાથે વાત ના કરું અને એવી રીતે થાય, તો કેમ આ ડિફરન્સ? માન માટે જાગૃતિ તરત આવી જાય, અપમાન માટે ના આવે, કેમ આમ છે? એ મીઠું લાગે છે ને, અને બરાબર છે. આમ એવું કેમ ગલગલિયા થઈ જાય, લાડવોતામાં આખો અંદર સિરાને પેટ ઉતરી જાય, વગજ આવે. અપમાનમાં એ કકરું હોય બધું, એ ખરેખર અપમાન હિતકારી છે. માન નામની ગાંઠ ઓગાળી આપશે. એટલે આપણે અપમાન કરનારો દોષિત ના દેખાવો જોઈએ, એટલી હદ સુધી આપણી જાગૃતિ વધારો. માન આપનારનો પછી નિકાલ કરીશું, પણ અપમાન કરનારો દોષિત ના લાગે એટલે આપણો રોગ કપાયો અને શક્તિ વધી. પછી એ જો શક્તિ વધશે ને તો માને પછી એમાં એ જ્ઞાનની જાગૃતિ રહેશે. એ જાગૃતિ નથી, એ તો થોડું આપણું એડજસ્ટમેન્ટ છે કે ભાઈ ચાલો અથડામણ ના થાય, પણ ના થાય ને માનમાં શું થાય અથડામણ. ઘણા કે મને બહુ ગુસ્સાવાળો સ્વભાવ, તો કોની સાથે? તો આપણું ધાર્યું ના કરતો એની પર જ ગુસ્સો કરતો હોય, બાકી ધાર્યું કરનાર પર ગુસ્સો નથી કરતો. એવું આ માન આપનાર મીઠા જ લાગે, એની સાથે એડજસ્ટ એવરીવેર, અથડામણ ટાળો, સંભાવે નિકાલ જ કરવાનો. એ માન આપે જ માટે બધું જ્ઞાન કાઢી થિયરિટિકલ બુદ્ધિ વાપરે, રહી ખરું જ્ઞાન હાજર. અપમાન કરનાર વખતે ટેસ્ટેડ થાય, ઓહો નિમિત્ત ઉપકારી છે, વિશાલ હિસાબ પૂરો થયો, ઉપકાર માન એ લઈ આવીશું આપણે. અને એ માટે દાદાની નવમી આપતાણી સરસ માન અપમાનના સામે જ્ઞાનના સોલ્યુશન ઘણા મળશે. એના દાદાવાણીએ ઘણી બધી નીકળી છે, માન અપમાન સામે, અપમાન સામે જ્ઞાનની જાગૃતિ. એ લાવવું જ પડશે. આમાં કોનું અપમાન થતું હશે? વિશાલનું અપમાન થાય છે. હા, તો તમને કેમ અડી ગયો? તમે એની સાથે હજુ કંઈક રિલેશન રાખો છો, એ છૂટા પાડ નાખો. વિશાલ, સંભાવે નિકાલ કર, ઉપકાર માન, એવું બોલ્યા ને એટલે તમારો પાવર વધ્યો અને પેલું માન અપમાનની ગાંઠ, અપમાનના ભોગવટા ઓછા થશે. અપમાનના ભોગવટાને જુદું રાખીને જોવું એ જ મોટા મોટું તપ. હા, ઉપકાર માન તું એનું. જો કચરામાં તન્મયાકાર ન થવું, અને આ સારા ઉપર રાગ હોય છે ને એટલે કચરા ઉપર દ્વેષ થાય છે. સારોય પૂતગલ છે ને કચરોય પૂતગલ છે, પૂતગલ પર શું રાગ રાખો? એમ ભગવાન એકલા જ પ્રેમ રાખવા જેવા છે, બીજું બધું ભરેલો માલ છે અને પરિવર્તનવાળો છે. એ ક્યારે રૂપાળો કદરૂપો થઈને ઊભો રહે છે ને, સુગંધમાંથી દુર્ગંધ ક્યારે થઈ જાય એનો ભરોસો નહીં. માટે આ કચરા ઉપર દ્વેષ કરવા જેવો નથી, રાગ કરવા જેવો નથી. એટલે આપણે તો ફાઇલ કહી દઈએ, ફાઇલ બંને આખું દેખાય છે, તું શુદ્ધાત્મા જો ને બીજું બધું ભરેલો માલ છે જો. એટલે આ તન્મય આકાર ના થવા એ જોવું છે, ખરાબ ઉપર દ્વેષ નહીં, સારા ઉપર રાગ નહીં. માન આપે એની ઉપર રાગ નહીં, અપમાન કરે એની પર દ્વેષ નહીં. ઊંધા કામ કરતો હોય એની ઉપર દોષિત જોવો નથી, સારા કામ કરતો હોય તો રાગ રાખવો નથી. એવી ધંધોથી બહાર નીકળેલી જાગૃતિમાં આપણે આવીએ. જો આ નજીકની વ્યક્તિઓના વ્યવહારમાં કે આવો આ પ્રાકૃતિક ગુણદોષમાં ગુણ ઉપર રાગ થાય, દોષ ઉપર દ્વેષ થાય, એની સામે જાગૃતિમાં રહેવાય કે આ ફાઇલ વનમાં આ નેગેટિવ પોઝિટિવ ઊભું થાય છે, હું જુદો છું. આ કરનારામાં કચરો ઊભો થાય છે, જાણનારા એ જાણવાનો. આ ચોખ્ખું નીકળ્યું ને આ કચરો નીકળ્યો, છેટારીને જુઓ. કરનારાને જુદો રાખો અને જાણનારાને જુદો જુઓ. આ કરનારો બધો ભાંગફોડ્યો છે બધો, ખરાબને ભગવવી મારે, સારાને વખાણ્યા કરે, અને આપણે મૂર્ખ બનીએ ભોગવટાથી. એટલે આપણે આ જુદું પાડતા શીખીએ, જુદું રાખતા શીખીએ, અને નિકાલ કરતા આવડવો જોઈએ. ગમે તેવા કચરાના ઢગલા પડ્યા હોય ને, અને રસ્તો એવો કરતા જઈએ, એડજસ્ટ એવી રીતે થઈ નીકળી જાઓ. હવે સુધારવો નથી, એ તો આવતે બહુ પાછો આવે. શું તો ભાઈ કચરાના સુપરિન્ટેન્ડન્ટ છે, કચરો સાફ કરાવવા માટે, અને પછી બધા વર્કરો પાસે ઝાડુ મરાવ્યા કરે ને માર મરા વળતા જાય ને સાફ કરાવ્યા કરે. એ આપણે એવા ધંધા કરવા નથી. કંઈ પણ કચરાને હટાડવું એટલે એવો અહંકાર ઊભો કરશો ને, અહંકાર પછી બીજે બહુ ફળ આપે ત્યારે સાફસૂફીની જવાબદારી આપણે માથે આવે. એટલે આપણે ક્યાંય આત્મા સિવાય ક્યાંય પડવું નથી. આત્માની દ્રષ્ટિએ આત્મા રૂપે જુએ,
છૂટો થઈ ગયો સંસારથી. એટલે પોતે શુદ્ધાત્મા છે અને આત્મદ્રષ્ટિ રાખો હવે, એ લેવલ પર જવું છે. આ ખરાબ પર સારા ઉપર રાગદ્વેષમાં, ખરેખર રાગદ્વેષ નથી પણ લાઇક ડિસલાઇક કહેવાય, પણ એમાંય આપણે અજાગૃતિથી ભળવું નથી, જુદું રાખતા શીખો. ચાલો વિધિ કરીએ. હે દાદા ભગવાન, હે શ્રી સિમંધર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક કચરા સામે કે સારી ચીજ સામે કચરા પ્રત્યે વગોવણી ના થાય, સારાના વખાણ ના થાય એમ સંભાવ રહી શકે એમ જુદાપણાની જાગૃતિ રાખી તન્મયાકાર ન થવાય એવી દરેક પરિસ્થિતિમાં જ્ઞાનની જાગૃતિ ગોઠવું, વ્યક્તિઓ સામે પણ દ્વંદ્વની સામે જ્ઞાનની જાગૃતિ ગોઠવું એવી સામાયિક કરવાની શક્તિ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, હે દાદા ભગવાન, આપના સુચરણોમાં સમર્પણ કરું છું.